કસ્તુરબાને ને કાઢી મૂકા આ વાત હું ક્યારે કરું છું બાપુ હજુ આફ્રિકામાં નતા ક્યાં છે ઇન્ડિયામાં અને ઇંગ્લેન્ડ બેરિસ્ટર થઈને પાછા આવે ત્યાંની વાત કરું છું કસ્તુરબા ને કાઢી મૂકા કાઢી મૂકા પણ બે દીમાં રહેવાનું પછી એનાથી કસ્તુરબા પાછા બોલાવ લીધા તો બાપુ ને વખતે કે માહોલ જો હું થોડીક કોણ ભૂલી ગયો પુતળી બાઈ મારી માની શરતો ભૂલી ગયો ત્રણેય માસ મદિરા અને પરસ્ત્રી ભૂલી ગયો અને હું એમાં વહેવા માંડ્યો અને હું ભગવાન ભલું કરે મારા મિત્રનું કે એને મારો હાથનું કાંડું પકડીને એમ કીધું એ મોહન આ તને ન શોભે વોટ વોઝ ધ વર્ડ્સ એ મોહન તને ન શોભે અને આ શિવરિંગ ધ્રુજો મંડો ઓહો હું ક્યાં જતો હતો શું કરવા જતો હતો મતલબ કે હું હમણાં લપસવાની તૈયારીમાં હતો અને ખબર નહીં આગળ શું થાત અને અચાનક મારી સામે મારો માનો ચહેરો અચાનક મારો પરિવાર મારા ફાધરની શીખા બધું આવી ગયું અને ઇમિડિયટલી આ વેકઅપ ઊભો થયો નથી નીકળી ગયો ધેટ વોઝ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ કે જ્યારે હું કોઈને વધુ પડતી મારી માની શ્રોતો તોડવા તરફ જઈ રહ્યો હતો એના સિવાય મારી લાઈફમાં ક્યારેય હું લેપશો નથી સિવાય સરલા દેવી બટ 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 સરલા દેવીનો ઇન્સિડન્ટ જે થયો એ શું હતો ધેટ વોઝ સ્પિરિચ્યુઅલ લવ ઇવન એના ઉપર બાપુએ નવજીવનમાં લેખ બી લખેલો છે અને બાપુની આજુબાજુ નજીકના રહેવાડે એમ બી કીધું છે કે બાપુ સરલા દેવી સાથે સ્પિરિચ્યુઅલ મેરેજ કરવા માંગતા હતા કયા મેરેજ સ્પિરિચ્યુઅલ વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ એટલે શું આધ્યાત્મિક આધ્યાત્મિક લગ્ન કરવા માંગતા હતા બહુ ક્યારે જ્યારે કસ્તુરબા સાથે ઓલરેડીએ શું લઈ લીધું હતું બ્રહ્મચર્ય તો હવે આધ્યાત્મિક લગ્ન એટલે શું તો પેલા નોર્મલ થાય પછી ખબર પડે તો તમારે તેમાં પડવાનું છે નહીં આધ્યાત્મિક લગ્ન એટલે શું એ નહેરુ અને સરદાર ન સમજી શકે તો આપણે ક્યાંથી સમજી કેમ કે એ બે બાપુને પત્રો લખી લખીને કીધું કે બાપુ મારા પેટ ન આમ ન હોય આ તમે જે ઝીકમ ઝીક કરો છો આવું ના હાલે આ તમે ઘડી કેમ કહો છો કે હું બ્રહ્મચર્ય ઘડી કેમ કહો છો કે આ મિસ સરલા ન ચાલે બાપુ ન ચાલે યુ જસ્ટ ટેક અ સ્ટેન્ડ ગમે એક સ્ટેન્ડ લ્યો ઘડી કાબાજુ ઘડી બાજુ તો બાપુને અને કેટલા વર્ષે બાપુએ બ્રહ્મચર્ય કેટલા વર્ષે લીધું છત્રીસ વર્ષ ઇન નાઇન્ટી ઝીરો સિક્સ છત્રીસ બ્રમ ચમચી લીધું અને પ્રેમમાં પાછા કર્યા પડે એકાવન વર્ષે એકાવનનો ચાંદ લો ટિંક બટ ટેટ વોઝ ટ્રુલી સ્પિરિચ્યુલ લવ ટ્રુલી પ્લેટોનિક લવ એવું કોણ કહે છે બાપુ ના આપણે તો ઇન્ટેલિજન્સ બ્યુરો હતી નહીં અત્યારે ગોઠવી ફી થી સીસીટીવીના ફૂટેજ અવેલેબલ છે નહીં સો શું માન્યું શું માનવાનું આપણે બાપુ કહેતા એ સાચું તો એક્સેપ્ટ ધીસ ટુ થિંગ્સ બાપુ એક વાત બહુ મસ્ત લખી અને એ બી છાતી ઠોકીને લખે છે કે આ એક ઘટના ઇંગ્લેન્ડમાં થઈ એક્સેપ્ટ ધીસ ઇન્સિડન્ટ આ ઘટના સિવાય આઈ નેવર સ્લેપ્ટ ઇન માય લાઈફ રિગાર્ડિંગ ધીસ કંડિશન આ બધી સિચ્યુએશન લેનું ક્યારે ફિસલો નથી તો એનો મને ગર્વ બી છે પણ બાપુ કે મને ભારો ભાર એનું દુઃખ છે કે મેં એક વખત આ સિચ્યુએશન આવતા આવતા હું રહી ગયો તો એમાં લગભગ ઓલમોસ્ટ આવી જ ગયો તો એવું કહી શકાય તો ઇંગ્લેન્ડમાં બાપુ બેરિસ્ટર બનીને ત્યાં સુધી બાપુને કંઈ બોલતા ના આવડતું બેરિસ્ટર બનીને બાપુ ક્યાં પાછા ઇન્ડિયામાં આવ્યા ઇન્ડિયામાં આવીને બાપુને હવે શું કરવાનું હતું ખર્ચો કાઢવાનો હતો દાખલા તરીકે તમે ક્લાસીસ કરો ચાર પાંચ મહિના ખર્ચો કરીને રૂમ રાખી રહ્યો પછી સીધું શું જોતી હોય કે હવે ખર્ચો કાઢવો જોશે તો બાપુને ખર્ચો કાઢવો હતો ભણ્યા ત્યાંનો બધે ના લીધા હતા બધા દેવાના હતા તો બાપુને તાત્કાલિક કામ જોતું હતું અને એ કામ મળે એમ હતું નહીં અને બહુ મહા મહેનતે બાપુને એક કેસ મળ્યો હતો મમ્મીબાઈનો મમ્મીબાઈ કરીને કેસ હોત તો મમ્મીબાઈનો કેસ હોય અને બાપુને ત્યારે કહેવાતા શું બાપુ કે બેરિસ્ટર બેરિસ્ટર મતલબ એ સમયમાં આમ વેલ્યુ ગણાતી કે ઇંગ્લેન્ડથી બેરિસ્ટર બનીને આવ્યા તો એનો ભાવ દસ ગણો હોય જનરલી સામાન્ય વકીલ ઇન્ડિયામાં ભણેલો હોય એના કરતાં બેરિસ્ટરનો ભાવ દસ ગણો હોય તો બાપુએ ચાર્જ કર્યા થોડા નહીં તો જાજા થર્ટી રૂપીસ કેટલા થર્ટી રૂપીસ કે ત્રીસ રૂપિયા ચાર્જ થાય હું મમ્મીબાઈનો કેસ લડી દઈશ તો ત્રીસ રૂપિયા લઈ લીધા અને બાપુ કેસ લડવા માટે કોર્ટમાં હાજર થયા અને કોર્ટમાં હાજર થઈને બાપુનો જ્યારે વારો આવ્યો ત્યારે બાપુ ઊભા થયા ઉભા થઈને ખાલી એટલું બોલું બસ બાપુ બ્લેન્ક બાપુ પછી કંઈ બોલી જ ન શક્યા બાપુ મતલબ ધ્રુતતા જજ સામે જોયા રાખ્યું જજને એમ કીધું કે આટલું આટલું નહીં આટલું બધું નહીં બાપુ સતત જોયા રાખ્યા જજ સાહેબ ના પાડે કે નહીં બાપુ સતત જોયા રાખે બીકોઝ એ સમયનું આજના જેવું ભારતનું ત્યારે તો હતું નહીં કંઈ તો જજ સાહેબે કીધું કે બોલો મિસ્ટર ગાંધી મિસ્ટર ગાંધી થોડીકવાર કર્યું અને બધા હશે અને બાપુ કે હું સાંભળું બધે મારા પર હસે છે લોકો મારી રાહ જોએ છે મમ્મી બાઈ એમ કહેતો છે ઘરે તારી મમ્મી તું બોલ ત્રીસ રૂપિયા દીધા કેટલા દીધા ત્રીસ અને હું બોલો બાય એમ કહીને ભાગી ગયો બહાર જઈને મેં ત્રીસ રૂપિયા પાછા આપી દીધા ને કહી દીધું કે મારથી કેસ નહીં લડાય એ જ દિવસે પટેલે એકાવન રૂપિયા લીધા એ કેસના કેટલા એકાવન અને એકાવન રૂપિયા કેશ લઈને પટેલ લઈ લાને પટેલ કાઢ નાખ્યા આવો આવો મમ્મી આવો સામે કોણ છે આવો પટેલ વોઝ ધ ફેમસ લો તો એને ભૂખા કાઢ નાખ્યા તો બાપુ કે મારી લાઈફ નો પેલો ઇન્સિડન્ટ હતો અને તે દી મેં પેલું નક્કી કર્યું કોઈ વકીલાત કરવી નથી તો બાપુ વાત વાતમાં પાણીમાં બેસી જતા હવે દરેક વાતનું જે ફ્રસ્ટ્રેશન બાપુ કાઢતા ને જનરલી એમ કહેતા કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ક્યાં નીકળતું કસ્તુરબા ઉપર દરેક વાતનું ફ્રસ્ટ્રેશન એટલી હદે કે બાપુ તો એમ કહેતા કે આફ્રિકામાં એક વખત હું ને કસ્તુરબા બે બાયધા એવું લખે છે શું લખે છે ખબર હું બે બાયદા ને બાંધીને શું કીધું કે તું હોય જ જાય અહીંથી પાછી ખરે જાય મને જોતી જ નથી તો કસ્તુરબા કે તું હોય જ જાત બે એક પેક પહેર્યું બાપુ મુંજાણા બાપુને એમ થયું કે હવે આ તો ડખો થાય કેમ કે ત્યારે બાપુનું નામ બની ગયું હતું રાઈટ અને આવું તો થઈ ગયું તો કસ્તુરબા મૂંજાણા ને બાણું ખોલ નાખું બાપુએ નીકળ બાર હોય જ જા કસ્તુરબા એને સુધી આવીને બાણું કરી દીધું બંધ ભૂંડા લાગો ફૂંડા અને બાપુએ કસ્તુરબાએ બાપુને કીધું બાયણું બંધ કરો અંદર આવો ન શોભે તમને તો ઠીક મને કોઈ કહે જાઉ કે મૂકી દીધું અને બાપુએ ખીજમાં પાડે કર્યું હાઈસ તો હવે ઘટના બાપુ સાથે બની ગઈ છે તો બાપુનું કેવું એમ છે કે બેરિસ્ટર બનીને ઇન્ડિયા પાછો આવ્યો ઇન્ડિયાથી મને પહેલી વખત કેસ મળ્યો કેસમાં બહુ સક્સેસફુલ ન થયો એના પછી જ્યારે મને આફ્રિકા જવાનું થયું ફર્સ્ટ ટાઈમ બરાબર એ આફ્રિકા જવાનું કે શું કામ થયું તો કે પેઢીનો કેસ મળ્યો હું આફ્રિકા ગયો એ જર્ની જબરજસ્ત બાપુએ વર્ણવી છે આફ્રિકા એકચ્યુઅલી બાપુ કુલ બે વખત ગયા એકવાર ગયા પાછા આવ્યા ફરી પાછા ગયા અને પછી ઓગણીસો પંદરમાં આવ્યા અને આ બે વખતમાં બાપુએ જનરલી એમ કહે ટોટલ બે વખત માર ખાધો કેટલી વખત બે વખત અને એનો બદલો એને ઓગણીસો સુડતાલીસ સુધી લીધો શું કીધું કે ભાઈ કોઈ એક ગાલ ઉપર મારે તો બીજો ગાલ બીજા માપ મળે તો વાહો ધર દેવાનો વાહ મળે તો હુઈ જવાનું પણ તમે માર્યા જ રાખો તો આ બાપુએ આ સિદ્ધાંતો એ પણ એ સિદ્ધાંતો ઉપર તમે બધા હાયલા અને બધાને જો તન તન પેઢી હજી વાહમાં લાલ સાંભ આવે છે સમજો છો કે અમારા દાદાને અહીંયા માર્યું હતું ને હજી અમને આવે છે ત્રીજી પેઢીએ તો બાપુ બાપુએ બે જ વખત માર ખાતો ક્યારે જયારે આફ્રિકા ગયા ત્યારે પહેલી વાર બાપુ જ્યારે આપણે બધાને ખબર છે ટ્રેનમાંથી બહાર કાઢને ખાના આનતે તો બાપુ છે ડરબનથી જતા હતા પીટર્સબર્ગને વતે મરીસબર્ગ નામનું સ્ટેશન હતું મરીસબર્ગ મોરિસબર્ગ કે મરીસબર્ગ એવું તો બાપુ કે હું મારી પાસે તો ફર્સ્ટ ક્લાસ ટિકિટ હતી અને હું તો ફર્સ્ટ ક્લાસમાં બેઠો હતો ત્યાં એકે ધોડ્યો આવ્યો અને એ કીધું ભાઈ તમે પાછળ જવા દો થર્ડ ક્લાસમાં બાપુ કે હું ન જાઉં મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે તો તમે જવું પડે તો બાપુએ ન ગયા તો ન ગયા થોડી કરવામાં માણસો આવ્યા ઉપાડીને સાંભળે ને બહાર નાખી દે બાપુ તો બધામાં આપણે શું કહે છે ઇન્ડિયાવાળા જનરલી કે બાપુ એ જ દિવસે નક્કી કર્યું શું જે રીતના તમે મને ટ્રેનમાંથી બહાર કાઢે એ રીતે એક દિવસ તમને મારા દેશમાંથી બહાર કાઢી તંબુરો યાર એવો વિચાર આવે અને એવો વિચાર આવ્યો તો સત્યના પ્રયોગમાં ક્યારે લેખલો હોય ને એણે શું લખ્યું ખબર કે જેવો મને કાઢ્યો એ કાઢવાની સાથે હું ધ્રુતો પેલું કામ બીજું શું કર્યું મેં મારું પૈસાનું વોલેટ આમ દબાવી રાખ્યું હું મારું જો એમ દૂર મારો સામાન પડ્યો તો પણ હું લેવા નહોતો તો બીતો તો શું કામ હું સામાન લેવા જાય ને વરી કોક મારશે તો હું મારું પૈસાનું પર્સ થઈને એક જગ્યાએ બાકડામાં બેઠો હતો વાર પછી એક અધિકારીએ પગ રેખ્યો હું બી ગયો પાછો એણે કીધું કે ઓફિસમાં નવાથી હું તરત હાલતો થઈ ગયો પાછળ બેસવા બેસાડ દીધો શું છે ક્યાંથી આવશે ને મેં બધું કીધું હમણાં બીજી ટ્રેન આવશે એમાં વહી જતો ભલે થોડીક વાર પછી બીજી ટ્રેન આવી હું એમાં ચડ્યો તો એમાં ચેડો સેમ ઇન્સિડન્ટ અગેન રિપીટ એમાં બે લેશે કીધું એ ભાઈ અહીંયા નહીં જા તું આગળ ડ્રાઈવર પાસે હોય જા તો ડ્રાઈવર પાસે કોઈ ન બેસે ત્યાં કેવા બેસે જે એકદમ મજૂર કેવા માણસો મને ત્યાં બેસાડ્યો હું ત્યાં બેહી ગયો તો ત્યાં બેઠોનો મન વાંધો નહોતો પણ અહીંયા એક બીજો માણસ આવ્યો અને એને એમ કીધું અરે તારી સીટ તો ફર્સ્ટ ક્લાસમાં તું એ સીટ એ જઈને બેહી ગયો અને મને અંદર અંદરથી ફર્સ્ટ ક્લાસથી મારી સીટમાંથી ડાયર પાસે બેસાડવાની પાછું ક્યાં બેસાડું એના પગ પાસે તો આ મને કે ન ગમ્યું આગળ બેસાડવાનો વાંધો નહીં પણ એના પગ પાસે બેસાડો એટલે મેં એને કીધું કે હું પગ પાસે નહીં બેસું બસ સાહેબ આ શબ્દ ઝાપડ મારી પડે તો પેલો લાફો હોય કે મેં આફ્રિકામાં ખાધો અને તમાચો એક બે ધળ બે તમાચા આવ્યા અને બાપુએ નક્કી કર્યું જ્યાં ક્યાં બે જવું છું શું ડિસાઇડ કરું જ્યાં ક્યાં બે જાઉં છું બાકી હવે કંઈ બોલવાનું નથી તો બાપુ કે જ્યારે મેમણ પેઢીનો કેસ લડવા ગયો હતો તો મેમણભાઈ ફી ના આપી પણ આ રીતે મળી અને જ્યારે હું સામે પહોંચતો ત્યારે મને લેવા મને પૂછ્યું કે મુસાફરી કેવી સરસ આરામદાયક મેં કીધું આરામદાયક છે સો ધેટ વોઝ ધ ફર્સ્ટ ઇન્સિડન્ટ કે જ્યારે બાપુને ખબર પડી શું ખબર પડી કે આ લોકો અહીંયા આ રીતના ઇન્ડિયન્સને કાળા ગોરા રંગની આવી ભેદ ભેદ રાખી અને આ લોકો હેરાન કરે છે પણ ત્યારે મેં માર ખાધો એ પહેલો ઇન્સિડન્ટ હતો અને બીજો ઇન્સિડન્ટ બાપુને ક્યારે જ્યારે આફ્રિકાથી બાપુ બે જ વર્ષમાં પાછા ભારત આવી ગયા હતા અને ભારતથી ફરી પાછા જ્યારે આફ્રિકા જાય છે બરાબર પાછા અને આ વખતે જાય છે એક લીડર બનીને જાય છે તો લીડર બની બાપુ જાય છે એટલે બાપુના જેમ સપોર્ટર હોય એમ વિરોધી હોય તો બાપુ આ વખતે જે બોટમાં સ્ટીમરમાં બેસીને ઉતરવાના હતા અહીંયા બંદર ઉપર તો બંદર પર ઉતરી પહેલાં બાપુને મેસેજ આવ્યા કે હમણાં થોડુંક દરિયાનું પાણીમાં તોફાન છે પાણી બહુ ગરમ છે બોટ સીધી બંદરે નહીં રહે થોડાક દિવસ રહેવું પડશે બે ચાર દિવસ તો બાપુ કે વાંધો નહીં એમ બધે રહ્યા અને આ વખતે કે હું ભારતમાંથી કેટલાય લોકોને લઈ ગયો હતો કે આફ્રિકા કે અહીંયા સ્થાયી કરવા માટે હું ઘણા બધાને ઓળખતો બધા મારી સાથે જ હતા તો અમે કે થોડાક દિવસ રહ્યા પછી કે નીચેથી ઓર્ડર આવે કે હાલો હવે બધા ઉતરી જાવ સ્ટીમરમાંથી તો બધા હોય અમે કે મને અલગ થઈ ગયું બાપુ તમે ન ઉતરતા તો બાપુ કે કેમ ન ઉતરતા તો કે અહીંયા નીચે કે બધા ઊભા છે ને તમને ગોતે જ કે ઓલો મોનો ક્યાં છે બોલો ત્યારે તો મહાત્મા હતા ને મહાત્મા ત્યાં આવીને થયા સાહેબ વચ્ચે વચ્ચે કેતું રહેવું પડે આપણે કઈ વાંધો નથી ને હજી વાંધો હોય તો નહી મૂકીએ ભારત માતા કી વંદે મહાત્મા ગાંધી આ નારોય નક્કી ના કેરો પેલા હું અમર રહો કેવાનું તો તમે જિંદાબાદ બોલા બોલો ચલો કઈ વાંધો નહીં સો હે હા પેલા શીખવાડી દે તો ખબર પડી જાય સ્ક્રિપ્ટેડ છે બધું તો બાપુ ના પડી તમે ઉતરતા ને તમને ગોતે છે તો કસ્તુરબાન ભેરા બે છોકરા કોણ હતા હરિલાલ અને મણિલાલ ત્યારે બાપુ કે મારે ભગવાનની કેટલી દયા બે સંપૂર્ણ ભગવાન પ્રસન્ન થયા હજી કોણ બે દાસ બાકી રામદાસ છેલ્લે દેવદાસ થયા બાપુ છેલ્લે લાસ્ટમાં દેવદાસ થયા પછી બાપુ દેવદાસ થયા પણ હરિલાલ ને મણિલાલ ને લઈને કસ્તુર હતા

મારે આને હું રન ટાઈમ થઈ ગયું કે આ બે રોવે અને ઘોડ્યું જોઈ તો બાપુ કે બસ આટલો જ તો કે આટલોય ન હોય ભાઈ આ તું રિહું અહીં આટલી વધી તો કસ્તુરબાએ તો કીધું કે આપણું કે વ્યવસ્થા કરો તો લોકોએ સલાહવી બાપુને કે બાપુ એ કામ કરો તમે એ રહ્યો પરિવારને આપણે બીજા રસ્તેથી આપણે લઈ જાય તો બાપુ કે હા બાપુને ભીતા નહોતા પણ જા કઈ નહોતા રહેતા બાપુના તો બાપુ લખે છે કે મેં કસ્તુરબા અને હરિલાલ ને મણિલાલની વ્યવસ્થા કરીને એ લોકોને બીજા રસ્તે જવા દીધા અને એ પછી મને બોટમાં બે દિવસ રાખો બાપુ કે ઓલરેડી હું કેટલા દિવસથી હતો અને હવે તો બોટમાં વાસ આવતી હતી કેમ કે ત્યાં તો કયું પાણી હોય ખારું તો એણે કીધું તો એણે કીધું કે હવે મને ફાઇનલી ઉતારવાનું વાત નક્કી થાય તો કે હું ઉતરો મને એમ હતું કે ભાઈ ઉતરીને એવું હોય તો ભાઈ ફાઇનલી ઉતરીને ચર્ચા કરી એ તો અહીંયા નીચે ઊભા છે એ તો વારાફરતી જમી આવે નાસ્તો કરી આવે ખાતા આવે જતા આવે આપણે શું કરવાનું સમાધાન કરી નાખી નીચે ઉતરે બાપુ કે હું નીચે ઉતરો મારા બધે સાથીદારને કીધું કે કોઈ આપણે હિંસાનો સહારો લેશું નહીં અને હું એને સમજાવીશ અને એને બી કહીશ કે હિંસાનો સહારો ન લે તો કે તો તમે આગળ હાલો તો બાપુ આગળ આવેલા અને વાજે ઓલા ઊભા હતા અને બાપુ ઓલાને ખબર પડી કે આવ્યા ઓલા સામે ધોયા બાપુ અને બાપુએ ખાલી એટલું બોલા કે મિત્રો અહિંસા બોલું તેમ અ બોલાણો અ બાપુ કે મને એટલી ખબર છે કે દસક મિનિટ સુધી મને દુખતું હતું દસ મિનિટ સુધી જેટલા ઘા આવી બધા પેઇન ફીલ થતું હતું દસ મિનિટ પછી મારામાં અદભુત શક્તિ આવી ગઈ મને કે ફીલ જ નહોતું થતું કેમ કે બધું ખોટું થઈ ગયું હતું તો પછી આઈ વોઝ ટોટલી બ્લાઇન્ડ તો બાપુ કે મને બહુ માર્યો માર્યા પછી કે મેં કીધું કે ચલો હવે આપણે મળીશું નિરા પછી તો એ લોકો મને એટલા મૂકો કેમ કે થાકીને ગયા અને એ કંઈક બોલીને વયા ગયા મેં કે સાંભળ્યું નહીં કેમ કે મને મારા શરીરમાંથી નવરો નહોતો અને હું જ્યાં આંગળી અડાડું ત્યાં દુખતું હતું કેમ કે એ લોકોએ એ લોકોએ મને મારામાં કોઈ ભેદભાવ રાખ્યો શરીરના એક અંગને એને છોડ્યું નહીં તો નક્કી જ નથી થતું કે અમુક નોર્મલ અંગ છે કે આ હોજેલું છે નક્કી જ નથી શકે ચાર દિવસ સુધી કસ્તુરબાએ હળદર ચોપડી કેટલા દિવસ ચાર દિવસ સુધી અને એ વાતનો કસ્તુરબાને કદાચ ત્યારે આનંદ થશે કે આ લગ માયો તો બાપુએ કીધું કે આફ્રિકામાં આ રીતના આ બાપુ સ્વીકારે તો સાહેબ બાપુની અગર આખી તમે હિસ્ટ્રી જો એના દ્વારા કીધેલી બીજા દ્વારા કીધી તમને બે વસ્તુ ખબર પડશે બે વાર એક વાર જ્યારે બાપુએ કીધું ક્યારે કે ટ્રેનમાં એને લાપ તમાચો માર્યો બીજી વાર ક્યારે અહીંયા સ્વાગત થયું બંદર ઉપર અહીંયા ધબધબાટી બોલાવી લીધી એક્સેપ્ટ ધીસ ટુ ઇન્સિડન્ટ યુ વિલ નેવર ફાઇન્ડ અ સિંગલ ઇન્સિડન્ટ વેર બાપુ બિટન ક્યારે બાપુ માર ખાધું એ કંઈક બન્યો જ નથી કેસ બાપુએ ક્યારેય કોઈ જગ્યાએ ક્યાંય માર ખાવો પડ્યો નથી ત્યાં સુધી એનો ડર હતો એની ધાક હતી કે સાહેબ બ્રિટિશરો છે ને એની ધરપકડ કરે ને તો રિસ્પેક્ટફુલ ધરપકડ કરે બાપુ પ્લીઝ શું કામ ખબર કે આને માર સુધા એને મરી જાય પછી તો બાપુ હું હતા ડેટ પર સી જતા વધુ તો કઈ હતું જ નહીં ધોતી વજન સિવાય કોઈ બાપુ હું હતું ને બિચારામાં અને ટેન પેક લઈને આટા મારતા હતા ચારે બાજુ નજર મારો એ પેક તો બાપુને કોઈ દિવસ કોઈ બ્રિટિશરે કાંડું એમ ખેંચ્યું નથી કેમ કે ખબર ખેંચ ખાલી હાથે હાથમાં આવે અને બા બ્રિટિશોને ખબર હતી કે જો આને આગળ સખ્તાઇ કરશું તો ભારતના મોટા ભાગના લોકો ઉશ્કેરાઈ જશે કેમ કે માણસોને એ જ હતું કે ના હાથ અડાડજે બાપુને તો નાના પ્રેમથી તો જાવ તો આ રીતના ઓલમોસ્ટ લગભગ બાપુને પછી ક્યાંય જીવા ત્યાં સુધી પછી છેલ્લે કોણે સ્વાગત કર્યું નથુરામ ગોડસે ધડ ધડ ને ધડ બાકી ક્યાંય બાપુને કોઈ આંગળી અડાડી નથી તો બા બે ઇન્સિડન્ટ બાપુ એમાં મસ્ત લેખા છે આફ્રિકામાં બાપુ એવું કહેવાય છે કે ઘણા બધાથી ઇન્સ્પાયર હતા બાપુ એકચ્યુઅલી કુલ છે ને ત્રણ લોકોથી જબરજસ્ત ઇન્સ્પાયર હતા જબરજસ્ત પહેલો હતો રાયચંદભાઈ અથવા તો કહેવાય જેને આપણે નામ કહ્યું શ્રીમદ રાજચંદ્ર ભાઈ રાયચંદભાઈ હમણાં બધા ફેક્ટ લખાવશું તમને બહુ ડિટેલમાં એટલું બધું લખાવીશ કે જે તમે ક્લાસ થ્રી ક્લાસ ટુ કે ક્લાસ વનમાં આઈ ડોન્ટ થિંક કે આનાથી બહાર હવે કંઈ વધ્યું એટલી બધી ફેક્ટ્સ લખાવીશ જે વન લાઈનરમાં પૂછી શકાય તો ડોન્ટ વર યુ જસ્ટ ફોકસ ઓન ધ સ્ટોરી હજી દસ પંદર મિનિટ સ્ટોરી છે દેન વિલ રાઇટ મેનીથિંગ તો બાપુ એવું કહે છે કે રાયચંદભાઈ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર એક માત્ર એવો માણસ જેને મારા ઉપર એટલો આધ્યાત્મિક પ્રભાવ આપ્યો કે હું એનો ફેન થઈ ગયો અને બાપુ આધ્યાત્મિક રીતે શ્રીમદ્ધ રાયચંદ કે રાજચંદ્રના પોતે એના અનુયાયી બની ગયા અને એ જેમ કે તેમ કરતા અને બાપુ લખે છે સત્યના પ્રયોગોમાં કે પોતાની જ સ્ત્રીને મતલબ પોતાની જ પત્નીને એને પણ કઈ રીતના બ્રહ્મચર્યની યારે રહેવું કે એને કેમ પરસ્ત્રી ગણવી પોતાની જ પત્નીને શું ગણવી પરસ્ત્રી એ જો હું ક્યાંથી શીખો ક્યાં ત્યાં શીખો રાયચંદભાઈ મરવી જ નાખે રાયચંદ ભાઈ અને તમને જાણીને આનંદ થશે કે બાપુ કે જ્યારે મેં પહેલીવાર બ્રહ્મચર્ય લીધું ક્યારે લીધું નાઇન્ટીન ઝીરો સિક્સ પ્રયાસ બાપુએ ક્યારથી ચાલુ કર્યા હતા નાઇન્ટીન જીરો વન બાપુ કે હું નથી કહેતો ઓગણીસો એકથી બાપુએ શરૂ કર્યું શું બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું અઘરું છે કોણે કીધું બ્રહ્મચર્ય કરવું જોઈએ શ્રીમદ રાજચંદ્ર જે નામ મૂળ નામ શું રાયચંદભાઈ રાયચંદભાઈ કીધું તો બાપુએ ઓગણીસો એકથી કોશિશ કરી બટ ફાઇનલી સક્સેસફુલ ક્યારે થયા ઓગણીસો છમાં અને એણે બાપુએ રહસ્ય ખોલ્યું કે મેં છેઠ ઓગણીસો છમાં જ કસ્તુરબાને કીધું કે આઈ વોઝ ટ્રાઇંગ હું બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરું છું અને કે મેં જ્યારે કસ્તુરબાને કીધું ને કે મેં નક્કી કર્યું છે કે બ્રહ્મચર્ય કસ્તુરભાઈ આ આપે કે હારું કર્યું લ્યો અલગ કસ્તુરબા ઇમિડિએટલી અઘરી કોઈ દલીના કેમ કાકા કા 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 એ કોઈ વસ્તુ સીધું શું કીધું કેમ એમ તો એને આજ પડી સીધી તો કે બાપુ લખે છે બાપુ કેટલા ભોળા કે મને બહુ આનંદ થયો કસ્તુરબાનો મને આમાં સાથ મળ્યો સાથ જ મળે ને આમાં કસ્તુરબા એનું પણ થોડું ભૂલા હોય તો નાઇન્ટીન માં એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું અને એ પછી તો બાપુ ખબર છે કે ઓગણીસો ત્રીસ ચાલીસમાં બાપુ કેવા ખતરા કર્યા છે દેટ ઇઝ ડિફરન્ટ થિંગ મનુબેન અને આભાબેન સાથે અને બીજા ઘણા બધા લોકો સાથે એની બી ઘણી બધી સ્ટોરી છે કે બાપુ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટે નિર્વસ્ત્ર કેટલી બધી સ્ત્રીઓ સાથે સૂવે જેમાંથી બાપુ કીધું કે એક મનુબેન જ સક્ષમ રહ્યા ટકી શક્યા બાકી બીજા બધા બાપુએ રિજેક્ટ કર્યા કે નહીં તમે નહીં તમે નહીં તમે નહીં એ કોનું પાલન વ્રતનું પાલન કરતા હતા પોતાનું બ્રહ્મચર્યનું અને આનો વાંધો નહોતો બાપુ એના બ્રહ્મચર્યનું તે જ ચકાસતા હતા કે મારા બ્રહ્મચર્ય આવ્યું કે નહીં ઓકે પણ શું કરે પાછી જયારે પ્રાર્થના સભા હોય તો પ્રાર્થના સભામાં વાત કરે કે કાલે અમે બ્રહ્મચાર્ય વ્રતનું કાલે અમે પરીક્ષા લીધી સરદાર બેઠો હું આવું હમણાં નેહરુ આમ ભાગે મને વાયસરોય રોઈ હું આવું હમણાં અને બાપુ 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 જો એક જાય છે તો કોઈ દિવસ નેવર એટ ઓલ બેસો કામ આવશે તમને સરદાર ના બેઠા બાપુ પ્રાર્થના સભામાં કેતા શું કે મેં આમ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું અમે સફળ રહ્યા તો લોકો કહેતા બાપુ આપણે શું હમજનવામાં કે અમે લઈ લઈએ એમ બાપુ હમણાં જ લગ્ન થયા શું કરવાનું તમે તો કોક બગીચો ખીલી પેલા કરમાવી દો ભાઈ તો બ્રહ્મચર્ય વોઝ ધ હોટ ટોપિક ફોર ઇન્ડિયા ટીલ નાઇન્ટીન ફોર્ટી સેવન ઘણા સમય સુધી અને બાપુ એમ કહેતા કે ખબર નહીં લોકોને કેમ વિરોધ એટલે વિરોધ તો જોઈએ ને આનો થોડો સપોર્ટ મતલબ એ તો એકદમ સહજ હતા એમાં ખોટું શું છે એમાં સાચું શું છે प्रश्न तो के कस्तूरबा के तो <laughs> कस्तूरबा वोज वोज जेन्यून ले बहु बहु कहवाई न कि जूना जमाने एक भारतीय स्त्री हो के के दिवस तो दिवस रात तो रात एंड सर एक माँ सौ डिफिकल्ट में डिफिकल्ट डिशीजन के खबर है वेधर टू लव हिज सन और हर सन और हर डॉटर के पीछे कम्पेर में एना द मोस्ट डिफिकल्ट क्वेश्चन મોસ્ટ ડિફિકલ્ટ સિચ્યુએશન ઇન ધ વર્લ્ડ ફોર એની મધર કોઈ પણ મા માટે કે એને પૂછે કે તમે કોને વધુ લોકો કરો તમારા હસબન્ડ કે તમારા છોકરાઓને સર આનો આન્સર તો છે જ પણ કોઈ આપશે નહીં એના આન્સર ઇઝ અફકોર્સ એના બાળકોને અફકોર્સ બરાબર એક્સેપ્શનલ કેસ આર ધેર બટ છતાં બટ કસ્તુરબા જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીના સંબંધો પોતાના પુત્ર સાથે ખરાબ થયા વિઓલનો જેના ઉપર એક મૂવ આવ્યું તું ગાંધી માય ફાધર અક્ષય ખન્નાનો સ્ટાર એમાં હીરો હતો અને કીધું કે ભાઈ એના સંતાનો સાથે જ્યારે સંબંધો ખરાબ થયા ત્યારે કસ્તુરબા પાસે એ એનો સંતાન આમ રડતો જ્યાં ભીખ માગતો કે માં તું તો આને સમજાવ તું તોડખસ ને આ ભારત ગાંડું છે તું ગાંડી જો તને ખબર છે ને તું તો મારો સાથ દે તું તો મારી વાત કર દારૂ પીને એકદમ મશગુલ થઈ ગયા હતા ત્યારે કસ્તુરબા છે ને શી ઓલવેઝ ટેક અ સ્ટેન્ડ ટુવર્ડ્સ ગાંધી હંમેશા કોની બાજુ રિયા ગાંધી તો મતલબ ઇટ શોઝ કે કેવી ઓલી કહેવાય કે પતિ વ્રતા પત્ની કે એને ખબર છે કે ગાંધીની આ વાત ખોટી છે આ એકદમ ખોટી છે છતાં બી સાત ઓલવેઝ છેલ્લા શ્વાસ સુધી કોનો આપો ગાંધીનો કસ્તુરબાને ઓશો રજનીશનું એક વક્તવ્યમાં રજનીશ ઓશોની એક વાત મને યાદ મર્યાદ કહી દો કે એમ કહેતા કે બાપુ માનતા કે કેમાં અહિંસામાં પણ બાપુ સૌથી મોટા હિંસક રહ્યા કોના માટે કસ્તુરબા માટે સ્પેશિયલી કસ્તુરબા ઉપર એની શારીરિક હિંસા બી કરેલી છે માનસિક શારીરિક ઇન ટર્મ્સ ઓફ સેક્સ અને માનસિક ઇન ટર્મ્સ ઓફ વર્ક કે જ્યારે બાપુ એમ ઈચ્છા કરતા કે ભાઈ આ કામ તારે કરવાનું હતું કસ્તુરબાને કહી દે કે ભાઈ જાઓ રક્તપિત્યની સેવા કરો કસ્તુરબા ચાર દિવસ સુધી તમે સેવા કરો ફલાની જગ્યાએ જાઓ તો કસ્તુરબા સેવા કરવા માટે ગયા પણ રક્તપિત્ય તમને ખબર બહુ ભયંકરો તમને આમ ચીડ ઉપડેવો લોકોને જોઈ ન કે એટલું ચામડી ચામડીમાં બધું હોય તો કસ્તુરબા તરત રિટર્ન આવ્યા પાછા કે મારા ત્યાં થશે નહીં તો બાપુએ કીધું કે કંઈ વાંધો જો તમે આ કામ નહીં કરો તો હું ઉપવાસ કરું ઉતરી જઈશ बाप उपर बेसी तो बापू ऊपर सुपर बोल बेची तो कस्तूरबा के कहाँ डोहन उकारूंगा कहीं थियो नथी कैसी धूम करे धोती लेन छड़ो लेन बे जा सिर डायरेक्ट तो कस्तूर बे एक बार मने बा ये उन्हें करो खाए लियो तुमने को ए तुमने बापू कहता नहीं <laughs> फाइनली કસ્તુરબા વોઝ અ લેડી ફોર હિઝ મેન એનામાં પતિની લેડી હતી એવી હતી ને સંપૂર્ણ કેવી હતી ડિવોટેડ હતી તેને શું નક્કી કર્યું કે વાંધોની જેમ તમે કહો એમ અને ઇરિસ્પેક્ટિવ ઓફ હર એની વિશ હતી નહીં તો બી એ ગઈ ક્યાં રક્તપિત્યાની સેવા કરવા શું કામ બિકોઝ બાપુ વોન્ટ્સ દેટ તો ઓશો રજની એવું કહે છે કે આનાથી મોટી માનસિક હિંસા કઈ હોય કે માણસને જબરજસ્તી તમે કામ કરવા છો શું કામ કરાવો છો બિકોઝ યુ વોન્ટ એ કામ સાચું ખોટું તમારા માટે સાચું ખોટું એના માટે સાચું ખોટું અલગ વ્યાખ્યા છે છતાં બી તમે કરાવો છો વાય બિકોઝ જો એ નહીં કર તમે ઉપસ પર બેસી જાશો તો આનાથી મોટી માનસિક હિંસા હોઈ ન શકે તો એ કસ્તુરબા ઉપર ગાંધીજીએ શારીરિક માનસિક બધી હિંસા કરવા છતાં પણ વાત જ્યારે એના સંતાનોની આવતી ત્યારે પણ કસ્તુરબા ઓલવેઝ ટેક અ સ્ટેન્ડ ટુવર્ડ્સ ગાંધી હંમેશા એના તરફ જ રહેતા સો ધેટ વોઝ ધ સાઇન કે કસ્તુરબા કેટલા ડિવોટેડ હતા એના પતિને અને છેક સુધી રહ્યા ને એટલા માટે બાપુએ સત્યના પ્રયોગોમાં જ્યાં જ્યાં એને તક મળી છે ને ત્યાં એને માફી બી માગી છે કસ્તુરબાની જ્યાં જ્યાં તક મળી છે આ બધી વાત હું ઓગણીસો વીસ પહેલાંની કહું છું આ લખેલી છે ક્યાં સુધીમાં ઓગણીસો વીસ જ્યારે અસહકારનું આંદોલન ચાલતું હતું ને નાગપુરની છેલ્લી બેઠક થઈ ત્યાં સુધીમાં આમાં લખાણ છે ઓગણીસો વીસ પછી બાપુ એને નથી લેવું શું કામ નથી લેવું બીકોઝ એને ખબર છે કે અહીંયાથી પછી મારી લાઈફ જગ જાહેર છે અને પછી કદાચ તમારે તથ્યો જોતા હોય તો ક્યાંથી મળશે બે લોકોની ડાયરીમાંથી એક મહાદેવભાઈ દેસાઈ અને બીજી મનુબેનની ડાયરી છેલ્લા દિવસોમાં જ્યારે મહાધેવભાઈ દેસાઈ એક્સપાયર થઈ ગયા કસ્તુરબા અને મહાધેવભાઈ દેસાઈ એના પછી કોણ મનુબેન મહાભાઈ દેસાઈની જેમ જ પહેલાં જે બાપુવારે કામ કરતા ને મગનલાલ ગાંધી હતા મગનલાલ ગાંધી એટલે કોણ કે જેને શબ્દ આપ્યો કયો શબ્દ આપ્યો સત્યાગ્રહ જે સત્યાગ્રહ શબ્દ છે એની શોધ કોણે કરી મગનલાલ ગાંધીએ બરાબર લખાવું છું એમાં બધું લખાવું ડોન્ટ વરી તો મગનલાલ ગાંધી જ્યારે એવું કહેવાય છે બાપુ એનાથી એટલા પ્રેરિત હતા કે મગનલાલ ગાંધી સતત મગનલાલ ગાંધી એના કઝિન બ્રધર હતા તો એ સતત એની સાથે રહેતા અને સાથે રહીને બાપુ નાનું એ સારામાં સારા એમાં મગનલાલ ગાંધી જ્યારે એક્સપર્ટ થાય ને ત્યારે બાપુના સેન્ટેન્સ સાંભળજો કે એની પત્ની કરતાં અત્યારે હું વધારે વિધવા થયો છું કોના અવસાન બાદ મગનલાલ ગાંધી તો યુ કેન અન્ડરસ્ટેન્ડ તમે સમજી શકો કે મગનલાલ ગાંધી કેટલા એના ક્લોઝ હશે અને અવાજ દુઃખી બાદમાં કેના અવસાનથી જતા મહાદેવભાઈ દેસાઈ જેના માનમાન કસ્તુરબાના અવસાનમાં કેટલા દિવસ ઉપર ઉપર બેઠા હતા એકવીસ દિવસ બસ પબ્લિકને નક્કી જ નહોતું કે એકચ્યુઅલી ફિલિંગ કોના પ્રત્યે છે બાપુની બટ દેવાર વેરી ક્લોઝ અને માધેભાઈ દેસાઈએ લગભગ જે ડાયરીના અલગ અલગ ભાગ લખ્યા છે એ બધું બહુ ડિટેલ્સમાં એણે એમાં બધું મેન્શન કર્યું છે કે બાપુ આજા આ બાપુ આજે આ પ્રાર્થના સભામાં એને મળ્યા આ બધું ડિટેલ્સ ત્યાંથી મળી રહે તો સર આખી આખી જર્નીમાં અગર સપાટ થોડુંક અગર સિરિયસલી આપણે વાત કરીએ તો ગાંધી ઇઝ ધ મેન કે જે માણસે એક વસ્તુ સાબિત કરી દીધી કઈ કે સત્યને અહિંસા એ લાઇફ ટાઈમ છે લાઈફ લોંગ છે સાચું છે ખોટું છે દેટ ઇઝ અનધર ઇશ્યુ એ અલગ વસ્તુ છે પણ એક વસ્તુ પાકું કે વેન યુ ડિસાઈડ સમથિંગ ટુ ડુ જ્યારે તમે કંઈક નક્કી કરો એન્ડ તમે એના ઉપર શું હોય મક્કમ ઇરેસ્પેક્ટિવ ઓફ એની સરકમટાન્સીસ વેધર યુ આર ઇન એડવર્સિટી કે તમે ફેવરેબલ કન્ડિશન સારી પરિસ્થિતિ હોય કે નબળી હોય બટ તમે જ્યારે કોઈ વસ્તુ ડિસાઈડ કરો અને કોઈ પણ કાળે તમારા સિદ્ધાંતમાં કોઈ પણ ભોગે બાંધછોડ કરવા તૈયાર ન હોય તો એકસો દસ ટકા તમને તમારી મંઝિલ મળે મળે ને મળે આ પહેલી વસ્તુ શીખવામાં બાપુમાંથી સૌથી પહેલી કે એણે જે દિવસે નક્કી કર્યું કે મારે આ કરવું છે એ બાપુએ કરી બતાવ્યું અને ફાઇનલી જીવા ત્યાં સુધી તમે જુઓ કે એની કેટલી બધી વાતો એવી હતી જેમાં સરદાર નેહરુ અંગ્રેજ સરકાર ભારતના લોકો બધાની અગેન્સ્ટમાં હતા સુભાષચંદ્ર બોઝ બધા છતાં બાપુ કોઈ દિવસ પોતાનું સ્ટેન્ડથી ચેન્જ ન કર્યું તો બાપુ વોઝ નોટ અ મેન એવા માણસ નહોતા કે જે સમય અને પ્રવાહ અને લોકોના જુવાળ મુજબ પોતાના સિદ્ધાંતો ડિક્લેર કરતા ઇ વોઝ ધ મેન કે પહેલાં સિદ્ધાંત ડિક્લેર કરતા ડિસાઇડ કરતા અને એના ઉપર ચાલતા પછી કોઈ સાથે ચાલે તો ઠીક છે ન ચાલે તો એકલા ચાલો એકલા એકલા પણ એને કહે તો પહેલી વાત શીખવાની નંબર બે બીજી વાત બાપુને ગજબની શ્રદ્ધા હતી બાપુ એવું કહેતા બાપુનું એક નાનપણ એક ઇન્સિડન્ટ છે કે એક નાનપણ એક ઇન્સિડન્ટમાંથી મને આજે સમજાય છે કે શ્રદ્ધા કેટલું અગર તમને કોઈ વસ્તુમાં ફેથ હોય તો કેટલું કામ કરે બાપુ નાનપણમાં ભૂત ભૂતપ્રેતથી બીતા તો બાપુ કે અમારી કામ કરવાળી હતી એનું નામ હતું રંભા તો રંભાએ મને એક દિવસ એમ કીધું કે ભૂતની બીક લાગે ને તો નામ રામ નામ જપવાનું શું જપવાનું રામ નામ તો બાપુ કે મને ઓકે એટલે જ્યારે મને બીક લાગે ને ત્યારે હું શું કરતો રામ 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 જપતો બરાબર અને એના કારણે મને પછી બી ધીમે ધીમે વહી ગઈ આજે મને સમજાય છે કે મારી શ્રદ્ધા હતી કે એ રામ નામમાં એટલે મને ભૂતથી ડર લાગતો નહીં ભૂત છે કે નહીં તો મને હવે ખબર પડી પણ એ જે શ્રદ્ધાનો વિષય જેને મારામાં શ્રદ્ધા નાખી રંભાય એના કારણે આજે એવો કેવો થઈ ગયો હતો ફિયરલેસ થઈ ગયો હતો તો એનો મતલબ એમ કે કોઈ વાતમાં તમારી જો શ્રદ્ધા બેસી જાય તો ડેફિનેટલી તમે કોઈ વસ્તુ તમને ડરાવી શકે નહીં તો આ બે ત્રણ વસ્તુ જે બાપુએ ઇન્ડિયાને ઇન્ડાયરેક્ટલી કહેવાની કોશિશ કરી જેમાં સમજવાળા સમજી બી ગયા તો એટલા માટે બાપુ છે મહાન છે અગર હું અને તમે જો એ ડિસ્કશન કરવા બેસ્યા છે કે બાપુએ જે કર્યું યોગ્ય હતું કે ન હતું બાપુની ભૂલ કંઈ અને બાપુના સારા કામ ક્યાં તો સારા કામ જે મને લાગશે કદાચ તમને ન લાગે તમને લાગે મને ન લાગે આપને બધા ન લાગે બીજાને ન લાગે ખરાબ કામ જે તમને લાગશે મને લાગે કદાચ બીજાને ન લાગે સો એ ડિસ્કશન કેવી છે ધીઝ એ બધી એન્ડલેસ ડિસ્કશન છે સો બિંગ અ એક્સપિરિયન્ટ ઓફ કોમ્પિટેટીવ એક્ઝામિનેશન એમાં આપણે ન જતા અગર એટલું વિચારીએ કે આ એ માણસ હતો જેણે એક વસ્તુ સૌથી મોટી એ સાબિત કરી જે આપણા બધા માટે લાગુ છે કે ઇફ ગુજરાતી ડિસાઇડ કરે તો એ કરીને તો આ વાત તો તમારે બધે અપનાવી જ પડે કે વેન ગુજરાતી ડિસાઇડ કે ધોતી પહેરવી મતલબ અને બહુ ઓછા લોકોને ખબર છે કે એકચ્યુઅલમાં ધોતી પહેરવાનો દિવસ કયો હતો ઇટ વોઝ ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બર ટ્વેન્ટી સેકન્ડ ઓફ સપ્ટેમ્બર નાઇન્ટીન ટ્વેન્ટી વન અને ક્યાં પહેરી ધોતી એને જ્યારે બાપુ મદ્રાસથી મદુરાઈ જતા હતા ક્યાં જતા હતા મદ્રાસથી મદુરાઈ અને એની વચ્ચે એને બાપુ પ્રચાર કરતા શું પ્રચાર કરતા હતા કે ભાઈ ખાદી પહેરો ખાદી પહેરો ખાદી પહેરો બધાને કહેતા હતા ખાદી પહેરવા માટે બાપુ બધાને કહેતા બધા લોકો જવાબ શું આપતા હતા કે ખાદી પહેરવી તો છે પણ લેવી કે નહીં લેવા માટે પૈસા હો ને ક્યારેક ક્યારેક બાપુને એવા માણસો મળતા કે જે એમ કહેતા કે એક જ કપડાંની જોડી છે ને આમાં જ બધું રોળવવાનું છે આ મેલું થશે તે નદી કિનારે જવાનું ઉતારની સાફ કરી નાખવાનું અને પાછી ભીને ભીનું પહેર લેવાનું કેમકે બીજા કપડાંની જોડી જ નથી અને બાપુને એમ થયું આટલી દારૂણ ગરીબીમાં જો દેશ રહેતો હોય તો મારે શું કરવું જોઈએ આટલી ઠાઠ માઠમાં રહેવું જોઈએ એની બાપુ ધોતી ત્યારે પહેરતા બટ ઉપર શું પહેરતા બ્લેઝર ને કોટ ને એવું બધું પહેરતા બીકોઝ ધોતી વોઝ ઇન ટ્રેન્ડ એટ ધ ટાઈમ એ સમયમાં માણસો લગ્નમાં બી તૈયાર થઈ જાય તો ધોતી જેમ કે તમે સાઉથમાં જાઓ તો સાઉથમાં ઉપર શું પહેરવું હોય શર્ટ અને નીચે શું પહેર્યું હોય